હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપના આજના વિડીયોમાં. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઉદ્વિકાસ અને ઉદ્વિકાસીય પુરાવાઓ વિશે, અને તે અંતર્ગત આપણે અશ્મિવિદ્યાકીય પુરાવાઓનો અભ્યાસ કર્યો. આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું તુલનાત્મક ગર્ભવિદ્યાના પુરાવાઓ અને જૈવ રાસાયણિક પુરાવાઓ. થોડો ક્રમમાં ફેરફાર કર્યો છે, જૈવ રાસાયણિક પુરાવાઓ પહેલાં લઈ લીધા છે. એટલે આજના આ વિડીયોમાં આપણે તુલનાત્મક ગર્ભવિદ્યાકીય પુરાવા અને જૈવ રાસાયણિક પુરાવા વિશે અભ્યાસ કરીશું. ઉદ્વિકાસના ગર્ભવિદ્યાકીય પુરાવા વિશે જે માહિતી અથવા તો ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર જે છે તે અંસ્ટ હેકલ વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલો હતો. એટલે કે આ પુરાવા જે છે અંસ્ટ હેકલ વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલા, અને આ વૈજ્ઞાનિકના અવલોકન મુજબ બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કેટલાક લક્ષણો એવા હોય છે કે જે ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય છે, પરંતુ પુખ્તાવસ્થાએ આ લક્ષણો છે તે ગેરહાજર હોય છે. એટલે કે પુખ્તાવસ્થાએ આ લક્ષણો જોવા મળતા નથી. બહુ સામાન્ય બાબત, બહુ સામાન્ય ભાષામાં આપણે કહીએ તો અવલોકનના આધારે વૈજ્ઞાનિક એવું કહેવા માંગે છે કે જેટલા પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં અમુક લક્ષણો એવા છે જે સમાન છે, અને ખાસ કરીને ગર્ભીય તબક્કા એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન આ લક્ષણો બધા જ પ્રાણીઓમાં, બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સમાન રીતે જોવા મળતા હોય છે, પરંતુ પુખ્તાવસ્થાએ આ લક્ષણો છે તે બધા જ પ્રાણીઓમાં જોવા મળે તેવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે કે માનવ સહિત બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે તે મત્સ્ય જેવા પૂર્વજમાંથી ઉદ્ભવ્યા હશે તેવું માનવામાં આવે છે. શું કામ આવું માનવામાં આવે છે? તો કે માનવ સહિત બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જ્યારે તેના ગર્ભાવસ્થાના તબક્કાઓનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની પંક્તિ એટલે કે હરોળ છે તે વિકસિત જોવા મળે છે, પરંતુ પુખ્તાવસ્થાએ માત્ર મત્સ્યમાં જ આ જે ઝાલર ફાટ છે તે કાર્યરત હોય છે. આપણે અભ્યાસ કરી ગયા કે ઝાલર ફાટ જે છે તે મત્સ્યમાં મુખ્ય શ્વસનાંગ છે, એટલે પુખ્તાવસ્થાએ માત્ર મત્સ્યમાં જ તે આ ઝાલર ફાટ કાર્યરત હોય છે એટલે કે સક્રિય હોય છે, અને અન્ય પુખ્ત પૃષ્ઠવંશી પ્રાણીઓમાં તે જોવા મળતું નથી. જો કે આ દરખાસ્ત અથવા તો આ જે આધાર છે એ આધારને કાર્લ અર્ન્સ્ટ વોન બોયર વૈજ્ઞાનિક દ્વારા કાળજીપૂર્વકના અભ્યાસના આધારે નકારી કાઢવામાં આવેલું. તેમનું કહેવું હતું કે ગર્ભાવસ્થામાં જે ગર્ભ છે તે અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી. એટલે કે કોઈ એક પ્રાણીમાં જે ગર્ભવિકાસ છે એ ગર્ભવિકાસ અન્ય પ્રાણીઓમાં જે પુખ્ત તબક્કાઓ છે તે ક્યારેય દર્શાવી શકતા નથી. અહીંયા આપણે આકૃતિ જોઈએ તો આકૃતિમાં આપણને માછલી, સાલામાંડર જે ઉભયજીવી છે, ટોર્ટોઇસ, કચ્છબો, મરઘી અને હ્યુમન એટલે કે માણસ તેના ગર્ભાવસ્થાના તબક્કાઓ દર્શાવેલા છે. અને અહીંયા જોઈ શકીએ છીએ કે માછલીમાં આજે એનો અર્લી એમ્બ્રિયો એટલે કે ખૂબ જે શરૂઆતનો જે ગર્ભ છે તેની આકૃતિ છે જેમાં અહીંયા ઝાલર જોવા મળે છે, અને બધા જ પ્રાણીઓમાં આ તબક્કે તો કે અહીંયા ઝાલર ફાટ છે તે જોવા મળે છે. પછી આ મિડ સ્ટેજ ઓફ એમ્બ્રિયો એટલે કે ત્યાર પછી મધ્ય અવસ્થા છે, ગર્ભાવસ્થા મધ્ય વિકાસ સુધી પહોંચે છે ત્યારની આ અવસ્થા છે, બરાબર. તો તેમાં પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બે પ્રાણી ઉભયજીવી, સાલામાંડર ઉભયજીવી પ્રાણી છે એટલે એમાં આ જે ગિલ્સ છે તે જોવા મળે છે, પરંતુ ત્યાર પછી કાચબો છે કે મરઘી છે અથવા તો માણસ છે, મરઘી કે માણસ, તો તેમાં આ જે ઝાલર ફાટ છે તે જોવા મળતી નથી. એટલે પુખ્તાવસ્થાએ અથવા તો મેચ્યોર એમ્બ્રિયો છે ત્યારે માત્ર આ જે માછલી છે એ માછલીમાં જ આવા પ્રકારના જે ઝાલર ફાટો છે તે સક્રિય જોવા મળે છે, જ્યારે અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓમાં તે જોવા મળતા નથી. એટલે ત્યારે આ વાત જે છે એવું આ વાતના આધારે એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું કે બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે તે મત્સ્ય જેવા પૂર્વજમાંથી ઉદ્ભવ્યા હશે, પરંતુ અર્ન્સ્ટ વોન બોયર જે કાર્લ અર્ન્સ્ટ વોન બોયર વૈજ્ઞાનિક છે તેમણે અભ્યાસના આધારે આ બાબતને માન્યતા આપતા નથી અથવા તો આ બાબત સાચી છે તેવું તેઓ માનતા નથી. આ જ અભ્યાસ ઉપરથી પૂર્વજન્ય વર્તનવાદ છે તે આપવામાં આવેલો, અને આ વાદ જે છે તે મુલર નામના વૈજ્ઞાનિકે આપેલો.
એમના મત મુજબ અથવા તો તે એવું કહેવા માગે છે કે દરેક સજીવ જે છે તે પોતાના ગર્ભ વિકાસ દરમિયાન તે અવસ્થાઓમાંથી થોડા સમય માટે પણ પસાર થાય છે, જે અવસ્થાઓમાંથી તેમના પૂર્વજો તેના જાતિ વિકાસ દરમિયાન લાંબા સમય માટે વસ્યા હોય. એટલે એવું કહેવા માંગે છે કોઈ એક સજીવ છે તો એ હાલમાં જે લક્ષણો દર્શાવે છે, અથવા તો કોઈ એક સજીવ છે તે થોડા સમય માટે પણ ગર્ભ વિકાસના એવા ગર્ભ વિકાસ દરમિયાન એ લક્ષણો દર્શાવે છે કે જેમાં તેના પૂર્વજો છે તે લાંબા સમય માટે વસ્યા હોય. એટલે કે તેમના પૂર્વજો છે તે જીવનકાળ દરમિયાન લાંબા સમય માટે એ લક્ષણો દર્શાવતા હોય, પરંતુ ત્યાર પછી પેઢી દર પેઢીના જે સજીવો છે તે સજીવો ગર્ભ વિકાસના ટૂંકા સમય દરમિયાન પણ તેમાંથી પસાર થતા હોય છે. એટલે કે તે એવું કહેવા માંગે છે કે વ્યક્તિ વિકાસ એ જાતિ વિકાસનું સંક્ષિપ્ત પુનરાવર્તન છે, અથવા તો ગર્ભ વિકાસ એ જાતિ વિકાસનું એક સંક્ષિપ્ત પુનરાવર્તન છે. આ માન્યતા એટલે પૂર્વજન્યા વર્તનવાદ, પરંતુ જેમ આપણે કીધું તેમ મત્સ્ય જેવા પ્રાણીઓમાંથી એ ઉપજે હોય તેવી માન્યતાને નકારી કાઢવામાં આવેલી છે. આ ઉપરાંત એટાવિઝમ અથવા તો પૂર્વજતા એવી પણ એક બાબત જોવા મળે છે જે એવું દર્શાવે છે કે ક્યારેક કેટલાક સજીવોમાં એવા લક્ષણો પણ જોવા મળે છે કે જે તેના પૂર્વજોમાં હોય પરંતુ ઉદ્વિકાસ દરમિયાન તે નાશ પામ્યા હોય. એટલે કે ભૂતકાળમાં એ સજીવ એ લક્ષણો છે તે પૂર્વજ સજીવમાં જોવા મળતા હોય, પરંતુ કાળક્રમે જેમ જેમ ઉદ્વિકાસની પ્રક્રિયા થાય છે એ દરમિયાન એ લક્ષણો ક્ષીણ થતા ગયા હોય અને નાશ પણ પામ્યા હોય. આ બાબતને ઓટિવિઝમ અથવા તો પૂર્વજતા કહેવામાં આવે છે. દાખલા તરીકે નવજાત બાળકમાં પૂંછડી કે જે પુખ્તાવસ્થાએ જોવા મળતી નથી, ખૂબ જ લાંબા રાક્ષી દાંતની હાજરી, શરીર પર ઘાટા કાળા વાળ હોવા એટલે કે એકદમ કાળા વાળની હાજરી, રુવાટીની હાજરી, કર્ણપલ્લવ સ્નાયુની હાજરી છે, માદા પ્રાણીમાં વધારાના નિપલની હાજરી છે જે સ્તન ગ્રંથિ સાથે સંકળાયેલ છે, તો કે આવા લક્ષણો કે જે પૂર્વજોમાં જોવા મળતા હોય પરંતુ ઉદ્વિકાસની પ્રક્રિયાના અંતે તે નાશ પામ્યા હોય એ બાબત એટલે એટાવિઝમ અથવા તો પૂર્વજતા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણે ગર્ભ તુલનાત્મક ગર્ભવિદ્ય. અહીંયા તુલનાત્મક ગર્ભવિદ્યાના પુરાવા એટલે કહેવામાં આવે છે કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ગર્ભ વિકાસના તબક્કાઓની સરખામણી કરવામાં આવે છે અને તેના આધારે આ વાત છે તે પ્રસ્થાપિત કરવામાં આવેલ, પરંતુ તે લાંબો સમય સ્વીકૃત રહેલ નહીં. ત્યાર પછી આપણે જોઈએ જૈવ રાસાયણિક પુરાવાઓ. આપણે જૈવ રાસાયણિક પુરાવામાં આપણે જૈવિક અણુઓની રચના ભણી ગયા, ત્યાર પછી જનીનો વિશે અભ્યાસ કરી ગયા. તે દરેક વખતે આપણે જોયું છે કે વિવિધ સજીવોમાં પ્રોટીન છે તેની હાજરી જોવા મળે છે. એ પ્રોટીનની કાર્યશૈલીની બાબતમાં તો કે સમાનતા જોવા મળે છે. પ્રોટીન મોસ્ટલી બધા જ સજીવોમાં બંધારણીય ઘટક તરીકે અને ઉત્સેચક તરીકે જોવા મળતા હોય છે. જનીનોની વાત કરીએ તો જનીનોની કાર્યશૈલી અથવા તો તેની જે કાર્યપદ્ધતિ છે તેમાં સમાનતા જોવા મળે છે. એટલે આ બાબત જે છે એવું સૂચવે છે કે બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ એનો જે પૂર્વજ છે એ પૂર્વજ સમાન અથવા તો સામાન્ય હોઈ શકે. આ જૈવરાસાયણિક સમાનતાઓ એવા સમાન પૂર્વજવાળી પરંપરા તરફ ઇશારો કરે છે કે જે વિવિધ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતા દર્શાવતા હોય. એટલે કે આ જૈવરાસાયણિક સમાનતાઓ એટલે શું આપણે આગળ વાત કરીએ છીએ, અથવા તો પહેલાં એ વાત કરી દઈએ કે આપણને જોઈ ગયા કે બધા જ સજીવોમાં શક્તિ ચલણ તરીકે તો કે એટીપીનો ઉપયોગ થાય છે. એટીપી એ દરેક સજીવનો અથવા તો દરેક પૃષ્ઠવંશી સજીવનો તો કે શક્તિ ચલણ છે. અધિકોષ કેન્દ્રીય કોષમાં પણ એટીપી છે એ જ શક્તિ ચલણ તરીકે વર્તે છે. એટલે શક્તિ ચલણ અથવા તો શક્તિના એકમ તરીકે તો કે એટીપીનો ઉપયોગ થાય છે. એનાથી આગળ જોઈએ તો બધા જ સજીવોમાં ઉત્સેચકો છે પ્રોટીનના જ બનેલા છે. એવું નથી કે વનસ્પતિમાં ઉત્સેચકો છે કાર્બોહાઈડ્રેટના બનેલા હોય, પ્રાણીઓમાં ઉત્સેચકો છે પ્રોટીનના બનેલા હોય. બધા જ સજીવોમાં, એકકોષી સજીવ, બહુકોષી સજીવ, બધા જ સજીવોમાં ઉત્સેચકો છે પ્રોટીનના જ બનેલા છે. બધા જ સજીવોમાં પાચન, શ્વસન અને ઉત્સર્જનની ક્રિયામાં પણ સમાંતરતા જોવા મળે છે. એટલે કે સમાન કઈ અંશે સમાનતા જોવા મળે છે. પાચનની ક્રિયામાં પાચક ઉત્સેચકો સંકળાય છે, શ્વસનની ક્રિયા ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો નિકાલ કરે છે, ઉત્સર્જનની પ્રક્રિયા. તો આ પ્રક્રિયાઓમાં સમાંતરતા અથવા તો સમાનતા જોવા મળે છે.
જો વનસ્પતિની વાત કરીએ તો બધી જ હરિત વનસ્પતિ છે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એક સમાન રીતે થાય છે. ક્લોરોફિલ રંજક દ્રવ્ય જોવા મળે છે અને રંજક દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જવાબદાર છે. એટલે બધી જ લીલી અથવા તો હરિત વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણમાં ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય જ ભાગ લે છે અને એ પદ્ધતિ જે છે તે સમાન છે. કોઈ એક સજીવના અંતઃસ્ત્રાવ છે તે અન્ય સજીવમાં પણ સમાંતર અસર દર્શાવે છે અને આ ઉપરાંત બધા જ સજીવમાં ખૂબ અગત્યની વાત કરીએ તો બધા જ સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે તો કે ડીએનએ છે. આપણે જોઈ ગયા કે ડીએનએ છે એ બધા જ સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. એક વસ્તુ જુદી છે કે તેમાં એના જે નાઇટ્રોજન બેઝના એકમો છે તે જુદા જુદા જોવા મળતા હોય. એનો જે ક્રમ છે નાઇટ્રોજન બેઝના જે ક્રમ છે અથવા તો ન્યુક્લિયોટાઇડ એકમોનો ક્રમ છે તે જુદો જુદો હોય, પણ એટીજીસી નાઇટ્રોજન બેઝ અથવા તો એટીજીસી ન્યુક્લિયોટાઇડ એકમોથી બનેલો ડીએનએ જ બધા સજીવમાં જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. બધા જ સજીવમાં જનીન સંકેત પણ સમાન છે. જનીન સંકેતનું કોષ્ટક આપણે જોઈ ગયા તે જે જનીન સંકેત છે જનીન સંકેત પણ બધા સજીવોમાં સમાન છે. એવું નથી કે અન્ય પ્રાણીઓમાં જુદા જનીન સંકેત હોય વનસ્પતિમાં જુદા જનીન સંકેત હોય. ઉપરાંત બધા જ સજીવમાં જે જનીન અભિવ્યક્તિની પદ્ધતિ છે એ પણ સમાન છે. એટલે આમ આ બાબત એવું સૂચવે છે કે જે કંઈ સજીવો છે હાલના સજીવો છે તેનો પૂર્વજ છે તે સામાન્ય હોઈ શકે અને આ સામાન્ય પૂર્વજમાંથી જ ઉદ્વિકાસ દ્વારા આજે વિવિધ સજીવો છે તે અસ્તિત્વમાં આવ્યા હોવાનું આજે બાબતો છે તે સૂચન કરે છે. એટલે આમ આપણે અહીંયા હવે આ પોઈન્ટને સારી રીતના કહી શકીએ કે જૈવરાસાયણિક સમાનતાઓ પણ શું સૂચવે છે તો કે સમાન પૂર્વજ તરફ આપણને ઇશારો કરે છે અને એ એવું પણ દર્શાવે છે કે વિવિધ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતાઓ છે તે જોવા મળે છે. તો આમ ગર્ભ તુલનાત્મક ગર્ભવિદ્યાકીય પુરાવાઓ અને જૈવરાસાયણિક પુરાવાઓના આધારે એવી બાબત પ્રસ્થાપિત થાય છે કે કોઈ એક સામાન્ય પૂર્વજમાંથી આ વિવિધ સજીવો છે તે ઉતરી આવ્યા હોય અથવા તો વિવિધ સજીવોનો ઉદ્ભવ થયો હોય. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ જૈવરાસાયણિક પુરાવાઓ અને તુલનાત્મક ગર્ભવિદ્યાકીય પુરાવાઓની. નેક્સ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું કે રચનાત્મક પુરાવાઓ શું છે, ક્રિયાત્મક પુરાવાઓ શું છે અથવા તો રચનાત્મક બાબતો અને બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ જે સમાનતા જોવા મળે છે એ સમાનતાઓના પુરાવાઓના આધારે એટલે કે તુલનાત્મક અંગરચનાના પુરાવાઓ છે. ત્યાર પછી બંધારણીય રચનાઓ છે અને આગળ એના જે બાહ્યાકાર દેખાવ અથવા તો બાહ્યાકાર લક્ષણોમાં જે સમાનતા જોવા મળે છે તે પુરાવાઓના આધારે ઉદ્વિકાસની પ્રક્રિયા સમજવાનો પ્રયાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. આશા છે કે આપને આજનો આ ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.